લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ અને સભ્યોની જ્યારે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથક પર મહિલાઓ સહિત મતદારોની લાંબી કતાર જોવા મળી હતી। हाल ज्या योजनार मतदान छे ते हाल कोरोना महामारी ने ध्यान में राखी सोशियल डिस्टन्स फरजियातपणे मास्क पहेरी अने हाथ में ग्लोव्स पहेरी मतदान मथक पर मतदारों मतदान देवा माटे उमटी पड़िया छे। त्यारे क्या ने क्या आरोग्य तंत्र पण सज्ज बन्यु होय तेवुं पण लागी रह्युं छे। त्यारे आरोग्य एक बूथ पण तैयार करवामां आव्युं छे ज्यां आगर हाथ में ग्लोव्स आपवामां आवी रह्या पहेरवा माटे ग्लोव्स आपवामां आवी रह्या छे, हाथ सैनिटाइज करवामां आवी रह्या छे, तेमज जोड़े जोड़े कोरोना वेक्सिननुं रसीकरण पण करवामां आवी रह्युं छे। ત્યારે આપણે હાલ અત્યારે લીંબડી તાલુકાના કાગરેડા ગામનું આ મતદાન મથક છે જ્યાં આગળ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ક્યાંકને ક્યાંક મારો મત મારો હક તે સૂત્ર સાબિત થતું હોય તેવું કાગરેડા ગામમાં જોવા મળી રહ્યું છે। ગ્રામ પંચાયતમાં અત્યારે સરપંચની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમારા ગામમાં વહેલી સવારથી લોકો મત માટે આવી રહ્યા છે। અત્યારે ગામમાં વેક્સિનેશનનું કામ બી ચાલુ છે, જે લોકો સર મત દેવા માટે આવે તો એને પૂછવામાં આવે છે તમે રસી લીધેલી છે ના લીધી હોય તેમને રસી પણ આપવામાં આવે છે અને અત્યારે વહેલી સવારથી જ લોકોને ગ્લવ્સ આપીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વેક્સિનેશન બી આપે છે અને લોકો મત દેવા માટે બી આવી રહ્યા છે। કેટલા મતદારોને વેક્સિન આપવામાં આવ્યું છે અત્યાર સુધીમાં? દસેક મતદારો વેક્સિન લઈ ચૂક્યા છે અને હજી પણ એની કામગીરી ચાલુ છે।